वेलकम बैक। दो वडोदरा बाद अमदावाद तोलमाप विभाग में वीटीवी न्यूज नो रियालिटी चेक अने अधिकारी ने हाजर थवानो समय छे 10:30 वाग्यानो पण 11 वागी गया छे, पोणा 12 थवा आया छे, ते छतां पण ऑफिस में ए लोको नथी देखाई रहा। 11:15 जेटलो समय थई गयो छे, हजु पण ऑफिस में अधिकारी नथी देखाई रहा। तोलमाप विभाग में फायर सेफ्टी पण जर्जरित हालत में, तोलमाप विभाग में 34 जग्याओ पण खाली जोवा मळी। વીટીવીએ એક અભિયાન ઉપાડ્યું છે કે સરકારી કચેરીઓની અંદર અને ખાસ કરીને જેની પાસે સૌથી વધુ જવાબદારી છે તે કચેરીઓની અંદર અધિકારીઓ સમયસર આવે છે કે કેમ, તેમનું મહેકમ પૂરતું છે કે કેમ, તે કામ કઈ રીતનું થાય છે, તે તમામ વિગતો અમે જાણવા માટે પહોંચ્યા છીએ। 10:38 થઈ છે એટલે કે ઓફિશિયલી સરકારી કચેરીઓ ખુલવાનો સમય થઈ ચુક્યો છે। આપ જોઈ શકો છો મોબાઈલની અંદર 10:38 અત્યારે અમે અમદાવાદની જે મુખ્ય ઓફિસ તોલ માપની છે ત્યાં પહોંચ્યા છીએ। અહીંયાની શું પરિસ્થિતિ છે તે જાણવાની કોશિશ કરીશું, કેટલા અધિકારીઓ અહીંયા પહોંચ્યા છે તે જાણવાની કોશિશ કરીશું, અહીંયાનું મહેકમ કેવું છે, મહેકમ પૂરતું છે કે નહીં તે જોવાની કોશિશ કરીશું, કેટલા અધિકારીઓ આવી રહ્યા છે તે પણ જાણવાની કોશિશ કરીશું। આપ જોઈ શકો છો આ જે કચેરી છે તેની સૌથી મહત્વની કામગીરી છે તે જોવા મળતી હોય છે। અહીંયા હજુ તો માત્ર પટાવાળા ભાઈઓ છે તે આવ્યા છે, સાફ સફાઈ 10:45 થઈ રહી છે, એટલે કે ઓફિસ ખરેખર 10:30 ચાલુ થવી જોઈએ તેના બદલે હજુ તો સાફ સફાઈ થઈ રહી છે। એક પણ અધિકારી અહીંયા નજરે નથી પડી રહ્યા, આપ દ્રશ્યની અંદર જોઈ શકો છો। તમામ દ્રશ્યની અંદર જોતા આપને ખ્યાલ આવશે કે 10:40 પણ હજુ સુધી અધિકારીઓ પહોંચ્યા નથી। એનો મતલબ એ થઈ રહ્યો છે કે જયારે અધિકારીઓ જ નથી આવતા તો તોલ માપની અંદર લોકો આમની પાસે શું અપેક્ષા રાખી શકીએ કે અહીંયા કણ તેમને ન્યાય મળશે। ખાસ કરીને આપણે આ ઓફિસ જે છે તેની ઉપર પણ ઓફિસ છે તે જોવાની કોશિશ કરીશું અને અંદર અધિકારીઓ પહોંચ્યા છે નથી પહોંચ્યા, અહીંયાનું શું મહેકમ છે, કઈ પ્રકારની કામગીરી છે તે તમામ જોઈશું। 10:45 સુધી આ કચેરીની અંદર અધિકારીઓ હજુ સુધી નથી પહોંચ્યા, દુઃખદ ઘટના કહી શકાય। એક તરફ રાજ્ય સરકાર છે તે ત્વરિત ધોરણે કામ કરવાની વાતો કરે છે, ત્યારે બીજી તરફ આ બીજી ઓફિસની અંદર હું આવ્યો છું, પંખા ચાલુ છે, એક પણ અધિકારી અહીંયા પણ અમને નજરે નથી પડી રહ્યા, એટલે કે કહી શકાય કે તોલમાપ વિભાગની અંદર લોકો શું અપેક્ષા સાથે આવતા હશે। સરકારી જે કચેરીનો સમય હોય છે તે કચેરીના સમય હજુ સુધી અધિકારી નથી પહોંચ્યા, અહીંયા એમની જ કેબિનમાં લાગેલી ઘડિયાળ અમે આપને બતાવીશું જેની અંદર ઘડિયાળ લેટ છે, 10:35 થયેલો સમય બતાવી રહ્યો છે। જો કે અત્યારે જયારે હું આપની સાથે વાત કરી રહ્યો છું ત્યારે 10:40 થઈ છે, હજુ સુધી કોઈ અધિકારી નથી આવ્યા, સાફ સફાઈ થઈ રહી છે, એટલે કે આ ઓફિસ ક્યારે ચાલુ થશે બેન, હજુ સુધી કોઈ આવ્યું કે અમને, એમ રોજ કેટલા વાગે આવે છે? 11:30 આવે છે, ના ઓફિસ તો વહેલા ચાલુ થઈ જાય છે, સાહેબો મોડા આવે છે, હવે એ તો મને ન ખબર હોય ને। પટાવાળા તો ઘણા છે, સાહેબો પૂરતા પ્રમાણમાં જાય ખરા, ક્યાંય રેડ બીડ કરવા જાય છે? હા જાય છે, પણ શાંતિથી ઉઠીને 12:00 આવે છે। વીટીવીના અહેવાલ બાદ બેનની નોકરી ના લે એ જોવાનું રહ્યું, પરંતુ એ નિખાલસ ભાવે ભૂલી ગયા છે કે સાહેબો છે તે શાંતિથી જમીને 12:00 પછી આવશે। મુખ્યમંત્રી આ વાતને ધ્યાન પર લેવી જોઈએ, આ વિભાગના જે તે કહી શકાય કે ઉચ્ચ અધિકારીઓ છે તેમણે આ વાત ધ્યાન પર લેવી જોઈએ કે આ ઓફિસની અંદર અધિકારીઓ છે તે 11:30 થી 12:00 આવે છે। બેન ઉપર ઓફિસ ચાલુ છે હજુ? બીજો આ હું ગ્રાઉન્ડ ફ્લોર આપને બતાવ્યો, આ ફર્સ્ટ ફ્લોર છે, ઉપરનું ઓફિસ બતાવીશું, PWDની ઓફિસ છે તેની અંદર પણ કોઈ અધિકારી નથી આવ્યો, પંખા ફરી રહ્યા છે, સરકારી લાઇટ બિલ છે તે બિંદાસથી ભરી રહ્યું છે, કારણ કે આ લાઇટ બિલ છે તે પ્રજાએ ભોગવવાનું છે, અંદરના અધિકારીઓએ નથી ભોગવવાનું। આપણે દ્રશ્યો બીજા બતાવવાની કોશિશ કરીશું, જર્જરિત હાલતમાં ઓફિસ પણ છે, ગંદકી નહીં બતાવીએ, આ ઓફિસની અંદર સતત ગંદકી પણ નજરે અમને પડી રહી છે, પરંતુ કેટલાક દ્રશ્યો ખરાબ છે જે અમે નથી બતાવી રહ્યા। આપણે ઓફિસની ઉપરનો જે વિભાગ છે એટલે કે સેકન્ડ ફ્લોર પર અમે અહીંયા આવી પહોંચ્યા છીએ, સેકન્ડ ફ્લોરની શું હાલત છે, એક ફરિયાદ પેટી મૂકવામાં આવી છે, દુઃખદ ઘટના એ છે કે આ ફરિયાદ પેટીનું જે લોક છે એ કટાઈ ગયું છે, એટલે કે આ લોક ખોલ્યાને વર્ષો વીતી ગયા છે, તો આ ફરિયાદ પેટી શું કામ મૂકવામાં આવી એ પણ આપણે સવાલ આજે જયારે અધિકારી અહીંયા પહોંચશે ત્યારે એને પૂછીશું।
आप जोई सको छो आ ऑफिस नी अंदर पण अत्यारे कचरा पोता थई रह्या छे। ऑफिस नी अंदर पण एक पण अधिकारी हजु सुधी पहोंच्या नथी। 11:15 नो समय थई चुक्यो छे। आप जोई सको छो दृश्य नी अंदर काका सवार थी आवीने एमनी रीते कचरा पोता करी रह्या छे, परंतु अधिकारीओ हजु सुधी नथी पहोंच्या। आ दृश्य फरीथी एक बीजी ऑफिस नु बतावीशु। ऑफिस ने हालत पर आपने ख्याल आवशे के अहीं खरेखर शु काम थतु हशे, काम कोई करतु हशे के केम। खुर्शी छे तूटेली हालत में छे, कॉम्प्यूटर पर धूल जामी गयेली हालत में छे, अहीं कदाच सफाई छेले क्यारे थई हशे ए कहेवानुं रह्युं। आप जोई शको छो दृश्य नी अंदर धूल देखाई रही छे, कॉम्प्यूटर ऊपर पण धूल आवी चुकी छे। एटले के कया समय आ कॉम्प्यूटर नो उपयोग थयो हशे ते सौथी महत्वनी वात छे अने जोवानुं रह्युं। बीजा पण दृश्यो बतावीशुं। काका ऊपर ऑफिस छे हजु? बे फ्लोर नी आ ऑफिस छे। बन्ने फ्लोर पर अमे ज्यां पण नजर करी रह्या छीए त्यां एक पण अधिकारी अमने अत्यारे नजरे नथी पड़ी रह्या। आ दुखद घटना कही शकाय, सरकारी ऑफिस नी सरकारी कचेरी नी आ जे घटना छे ते दुखद कही शकाय। काका केटला वागे साहेब आवशे? હમણાં 10:30 પછી આવી જાય છે। 11 વાગે હજુ આવે જ નહીં કોઈ? હા તો ના 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 11 વાગે તો આવી જાય। કોઈ કામ હોય તો રોકાઈ ગયેલા હોય। સરસ સરસ, કોઈ કામ હોય તો રોકાઈ ગયેલા હોય। કાકા ને સરસ રીતે, હા કાકા આજે કહી રહ્યા છે કે આવી જશે। કચરાનો થોક અહીંયા પડેલો નજરે પડે છે। એક બાજુ સ્વચ્છ અભિયાન વડાપ્રધાન ચલાવી રહ્યા છે, ગુજરાત સરકાર સ્વચ્છતાના અભિયાનની વાતો કરે છે, ત્યારે ઓફિસની કચેરીની અંદરથી જૂની ફાઇલો કાઢવાનો સમય આ અધિકારીઓને નથી મળી રહ્યો। દુઃખદ ઘટના સાથે આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। આરડી પટેલ કરીને અહીંયાના ઇન્સ્પેક્ટર છે, ચાર્જમાં છે, એ મુખ્ય અધિકારી છે। એમનું કેબિન લોક હશે, ખુલે તો અમે એ પણ દ્રશ્ય બતાવીશું। જો કે એ કેબિન હજુ સુધી લોક નજરે પડી રહ્યું છે। અન્ય ઓફિસના જે અધિકારીઓ છે એમની કચેરી પણ બતાવવાની કોશિશ કરીશું કે આપ જોઈ શકો છો દ્રશ્યની અંદર પંખા ચાલુ છે, લાઇટો ચાલુ છે, અધિકારીઓ નથી આવ્યા। એમ જે શ્રીમાલી કરીને ઇન્સ્પેક્ટર છે તેઓની આ કેબિન છે, તેની અંદર તેઓ પોતે નથી આવ્યા। તેમની કેબિનના આ દ્રશ્યો અમે બતાવી રહ્યા છીએ। એટલે કે ગુજરાત સરકાર એક તરફ સમયસરની વાતો કરે છે, કટિબદ્ધતાની વાતો કરે છે, તોલમાં વિભાગ પાસે સૌથી મહત્વની જવાબદારી છે। કારણ કે જે પણ કોઈ લોકો છેતરપિંડી કરે છે તોલ માપની અંદર, પછી પેટ્રોલ પંપ હોય કે કોઈ પણ ખરીદીની દુકાન હોય, તેને સજા કરવી, તેને પકડવું, લોકોને ન્યાય અપાવવો, એ જવાબદારી સૌથી મોટી અહીંયા કારણ આ વિભાગની છે। પરંતુ આ વિભાગના અધિકારીઓ જયારે નથી ઊંઘમાંથી ઉઠી રહ્યા તો બીજાને શું ન્યાય અપાવશે તે જોવાનું રહ્યું। કેમેરામેન અજય પટેલ સાથે જયંતિ ચૌધરી, વીટીવી।